અરાછર વિસ્તારમાં એસએમસીના કર્મચારીનો વેશ ધારણ કરી ઘરના ગાર્ડન તથા ટેરેસ પર દવા છાંટવાના બહાને ઘરમાં પ્રવેશ કરી લૂંટ કરવાનો પ્રયત્ન કરી ભાગી જનાર ત્રણે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. અરાછર પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા એસએમસીના કર્મચારી જેવા કપડાં પહેરી ઘરમાં ગાર્ડન ચેક કરવાનું કહી ઘૂસી મહિલાનું મોઢું દબાવી લૂંટ કરવાની કોશિશની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં ત્રણે ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ બાબતે ભોગ બનનાર મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપીઓને શોધખોળ કરવા માટે પોલીસે 300 થી 350 કરતા વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ગઈ તારીખ 6/7/2022 ના રોજ અડાજણ પોસ્ટે વિસ્તારમાં એક સોસાયટીમાં એસએમસીના કર્મચારીઓનો વેશ ધારણ કરી અને એસએમસી તરફથી પોતાના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ઘરમાં પ્રવેશેલા અને ઘરમાં સવારના ભાગે પાણીની ટાંકીનું ઓબ્ઝર્વેશન કરી ગયેલા અને ત્યારબાદ 12 વાગે ઘરમાં પ્રવેશતાની સાથે ઘરના માલિક જિજ્ઞાસાબેન જે ફરિયાદી છે એમને બેભાન કરી અને આડા પાડી અને ઘરમાંથી લૂંટ કરવાનો પ્રયત્ન કરતા હતા. દરમિયાન જિજ્ઞાસાબેનની સતર્કતાથી તેઓ બહાર નીકળી ઉમાબૂમ કરેલ અને આજુબાજુના માણસો ભેગા થતા આ ઈસમો ભાગી ગયેલ, જેમણે એસએમસીના કપડાં પહેરેલા હતા અને એસએમસીના કર્મચારી તરીકે આવેલા હતા. જે લોકો ભાગી જતા જિજ્ઞાસાબેને ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આરોપીઓને શોધી કાઢવા માટે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેકઅપ કરેલા, જેના પરથી એક બાઇકનો નંબર મળી આવેલ, જે આધારે તેઓ કતારગામ વિજય ડેરીની બાજુની ગલીમાં રહે છે તેવી બાતમી હકીકત મળતા ત્યાંથી ભાવેશ નામના ઈસમને પકડેલ અને બીજા બે માણસ જે પોતે એક વિસનગરના ઊંઝા એક વિસનગરના છે તેમજ બીજા ઊંઝાના ભાઈ છે તે ભાગી ગયે, જેને પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ લઈ આવેલ, પૂછપરછ કરેલ અને ગુનો કબૂલતા તેમની આજે ધરપકડ કરેલ છે. અગાઉના ગુનાહિત ઇતિહાસમાં પ્રાથમિક રીતે હજુ સુધી કોઈ વસ્તુ આવી નથી. આ અગાઉ તેઓએ આ જ પ્રકારે ઉત્તરાયણ અને મોટા વરાછા પ્રયત્ન કરેલો પરંતુ તેઓ સફળ થઈ શકેલા નહોતા. એસએમસી જેવા જ કલરના કપડાં યુનિફોર્મ તેઓએ છૂટક લારી પરથી ખરીદેલાનું જણાવે છે અને નીચેના પેન્ટ પોતાના પહેરેલા જણાવે છે અને બ્યુરો રિપોર્ટ LK Star News સુરત.